ચીનમાં ફરી એકવાર કોરોના બ્લાસ્ટ થતા સુરતમાં તંત્ર એલર્ટ બની ગયું છે. સુરત નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોરોના સામે સાવચેતીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં 300 બેડ અને 17 ટન ઓક્સિજન ઉપલબ્ધ કરીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ કરવાની સાથે કોવિડ હોસ્પિટલમાં રહેલ 250 જેટલા વેન્ટિલેટરની એન્જિનિયર બાયોમેડિકલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના વેન્ટિલેટરો ચાલુ અવસ્થામાં છે અને સાથે જ વેન્ટિલેટરોનો સમયાંતરે સ્થિતિ અનુસાર ઉપયોગ લેવામાં આવશે. લોકોને અહીંયા સૂચના આપવામાં આવી છે કે કયા કેટલા વેન્ટિલેટર વર્કિંગ છે, નોટ વર્કિંગ છે એનું અમારે ચેક કરીને સ્ટેટસ આપવાનું છે. મલ્ટીપેરા મોનિટર છે જે અમારા જે બેઝિક કોરોના પેશન્ટ પર પહેલાં જે યુઝ કરવામાં આવે છે તે બધા ઇક્વિપમેન્ટ, એબીજી મશીન છે એ બધું અમે લોકોને ચેક કરવામાં કહેવામાં આવ્યું છે. અમારા પાસે અહીંયા અમારા 300 વેન્ટિલેટર છે, એ બધા વર્કિંગ જ છે, પણ બહુ ટાઈમથી અહીંયા યુઝ નથી થતું સ્ટેમ સેલ બિલ્ડિંગમાં. તો હવે એક પછી એક અમારે ચેક કરવા પડશે કે કેટલું વર્કિંગ છે અને પેશન્ટ પર મુકાશે કે નહીં, કેમ કે પેશન્ટ મૂકતા પહેલાં એકવાર અમારે ચેક કરવું. રાત્રિના સમયે અકલદોકર રાહદારીઓને લૂંટી લેતા બે લોકોની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ચપ્પુની અણીએ પુણા